મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રા જૈન ધર્મો મંગલમ પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર આજથી લગભગ અગિયારસો વર્ષ પૂર્વે બનેલો અને આશરે ત્રણસો જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યમુદ નામનો આ ગ્રંથ એક જાણે કે વિચારોનો અભિષેક કરે છે એમ કહી શકાય કે આપણા મનના મકાનની બહાર એક વિચારોનો ચોકીદાર મહાત્મા આપણને મૂકી આપે છે ચોકીદારનું કામ શું હોય જે મકાનમાં જેને જવા જેવું હોય એને જવા દે અને જે મકાનમાં જેનો પ્રવેશવાનો અધિકાર ન હોય એને બહાર નીકાળી દે આ ચોકીદારનું કામ છે ચોકીદાર બીજું કાંઈ નથી કરતો એનું એક જ કામ આ મકાનમાં જેને પ્રવેશ કરવાનો અધિકાર છે આ પ્રવેશ જે કરી શકે છે આ મકાનનો જે દાવેદાર છે આ મકાનના માલિકે જેને અંદરમાં આવવાની છૂટ આપી છે એને આવવા દેવા અને બિનઅધિકૃત ખોટી વ્યક્તિ કદાચ ઘૂસી પણ ગયો હોય તો ચોકીદાર એને બહાર કાઢી મૂકે બસ જાણે કે આ મહાત્મા એક વિચારોનો ચોકીદાર આપણા મનના મકાનની બહાર એક બેસાડી દે છે કેવા એક મનના મકાનની બહાર એક વિચારોનો ચોકીદાર બેસાડી દો જેનાથી શું થશે જે વિચાર કરવા જેવા છે એ વિચાર થઈ જશે પણ જે નથી કરવા જેવા એ વિચારને અડકાવી દેશે અને કદાચ આવી પણ ગયા એને બહાર હટાવી દેશે ચોકીદારનું આ જ કામ છે ને કોઈ પણ ચોકીદાર આટલું જ કામ કરે એને કોઈ જાજુ કામ નથી કરવાનું જે આવ્યા એમાંથી કોણ જવા જેવા છે કોને નથી જવા દેવા કોણ પ્રવેશવાના અધિકારી છે અને કોણ પ્રવેશવાના અધિકારી નથી બસ આટલું એ વિચારી લે આટલું એ જોઈને અને એમાં જે વ્યક્તિ પ્રવેશવાને યોગ્ય લાગે એને જવા દેવાનો જે પ્રવેશવાને યોગ્ય ન લાગે એને બહાર કાઢી મૂકવાનો બસ મનના દરવાજાની બહાર આવો એક વિચારોનો ચોકીદાર જો બેસી જાય તો કેટલાય નકામા નિરર્થક નુકસાનકારી ખરાબ વિચારો ખોટા વિચારો બિનજરૂરી વિચારો આ બધા જ કદાચ આપણા અડકી જાય અને આવી પણ ગયા તો એ વિચારોનો ચોકીદાર તરત જ પાછો એને હટાવી દેશે બસ આ ગ્રંથકાર આ જ કહે છે કે રોજ તમને એક વિચાર આપીને એક વિચારોનો ચોકીદાર આપું છું અને એ ચોકીદારને તમારે ખાલી બેસાડી દેવાનો બસ પછી એ બધું જ એ સંભાળી લેશે તમારે ચિંતા નહીં કરવાની તમે ભલે તમારા બેડરૂમમાં છો તમારા કિચનમાં છો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં છો તમે તમારા કામમાં વ્યસ્ત છો પણ બહાર બેઠેલો જવાબદાર ચોકીદાર એની એક જ જવાબદારી છે કે બસ મારે આ મકાનની અંદરમાં ખોટો માણસ ન ઘૂસી જાય એ જવાબદારી મારી એવી રીતે વિચારોનો ચોકીદાર પણ આ જ કરશે કે ખોટી ખોટી બાબતો આ વ્યક્તિના જીવનની અંદરમાં ન ઘૂસી જાય એ જવાબદારી બસ એ સુપેરે નિભાવી દેતો હોય છે અને આવા વિચારો આ માતમા આપણને રોજ આપતા જાય છે અને આપણે રોજ એની ઉપર વિચાર કરતા જઈએ એમાં અગિયારમા નંબરનો વિચાર અગિયારમા નંબરનું નીતિ સૂત્ર જેની ઉપર આપણે પાછલા ત્રણ દિવસથી વિચારણા કરતા આવ્યા છીએ જે સમસ્યા ઘર ઘરની છે જે સમસ્યા દરેક વ્યક્તિની છે જે સમસ્યા જીવ માત્રની છે જે સમસ્યા સૃષ્ટિનો જન્મ થયો કરા ત્યારથી જન્મી ચૂકેલી છે એવી ક્રોધની સમસ્યા એટલે ક્રોધ ક્યારે કરવો કેવી રીતે કરવો શું કરવો કોની ઉપર કરવો આ બધાનો એક રિમોટ કંટ્રોલ તમારા હાથની અંદરમાં ન હોય તો એ વ્યક્તિને ધિક્કાર કીધો છે આ મહાત્માએ ધિકતમ પુરુષમ યશ્ય આત્મસત્યા નહ કોપ પ્રસાદો જેનો ક્રોપ અને જેનો પ્રસાદ એટલે મારે કોની ઉપર ખુશી થવું એ નક્કી હું કરું સામેની વ્યક્તિ નક્કી ન કરી જાય કે મારે એની ઉપર ખુશ થવું કે નાખુશ થવું નક્કી હું કરું છું આપણું લગભગ ક્રોધ અને આપણો લગભગ પ્રસાદ કોક વ્યક્તિ ઉપર ડિપેન્ડ રહેલો છે કોઈક વ્યક્તિ આપણને નારાજ પણ કરી જાય અને કોઈ વ્યક્તિ આપણને ગમે ત્યારે રાજી પણ કરી જાય એવું નહીં કરો મારો રાજી પણ અને મારી નારાજગી હું નક્કી કરું એની ઉપર જ ઉતરે એટલી જ ઉતરે એટલા સમય માટે ઉતરે મને કોઈ વ્યક્તિ નારાજ ન કરી જાય બસ આ બાબતની વિચારણા આપણે કરતાં કરતા આજે ચોથા દિવસની અંદરમાં આવ્યા બહુ બધી વિચારણા કરી ક્રોધ બાબતની ક્રોધ સંબંધી ઘણી ઘણી વિચારણા કરતાં કરતા કરતા ક્રોધ મુક્તિના ઉપાયો જોવા છે કેવી રીતે આ ક્રોધની ચુંગાલમાંથી ક્રોધના સકંજામાંથી ક્રોધની આ જારમાંથી બહાર નીકળવું આ બાદ બચી જવું કેવી રીતે બચવું બસ એના ઉપાયો આપણે જોવા છે કારણ કે ક્રોધ અને કામ આ બે સમસ્યા માણસને ખૂબ પીડા આપે છે ખૂબ પીડા આપે છે એટલે કામ એટલે વિષય વાસના ક્રોધ એટલે કસાયો કસાય અને વિષયોની પીડા એટલી જબરજસ્ત માણસની પાછળ પડેલી છે એટલે શું કરે છે ખબર છે કામી અધીર હોય છે અને ક્રોધી બધીર હોય છે અધીર એટલે જેને વિષય વાસનાનું એક ભૂત સવાર થયું ને એ અધીરો બની જાય એ ન આવ દેખે ન તાવ દેખે ન વિવેક દેખે ન સ્થળ દેખે ન સમય દેખે એટલે ક્રોધી વ્યક્તિ અધીર હોય છે કામી વ્યક્તિ અધીર હોય છે અને ક્રોધી વ્યક્તિ બધીર હોય છે બેરો એ વાત નહીં સાંભળે વાત ગણકારશે નહીં વાત સ્વીકારવા તૈયાર નહીં થાય કારણ કે બેરો થઈ ગયો છે વાતને માનવા તૈયાર નથી તો આવા ક્રોધને અટકાવવાનો ઉપાય આપણે સાત ઉપાયમાંથી પહેલો ઉપાય જોયો વિલંબ જેને બહુ વિસ્તારથી જોયો આપણે અને ખરેખર આ જ ઉપાય બહુ અક્ષીર છે એમાં ગુમાવવાનું કાંઈ નથી અને કમાવાનું લાભનો કોઈ પાર નથી મારે ક્રોધ કરવો છે પણ હમણાં નહીં થોડોક સમય જવા દો વિલંબ કરીને ક્રોધ કરવો છે એટલે શું થશે ખબર છે ક્રોધનું જે ભયંકરતા જે હશે ને એ શાંત થઈ જવાની એટલે એવા સમયની અંદરમાં પ્રહાર એવા સમયમાં ઉચ્ચાર એવા સમયમાં બોલવું એવા સમયની એક્શન એવા સમયની અંદરમાં કોઈ પણ નિર્ણય એ આપણે શાંતિથી પછી કરશું ને તો એમ લાગશે કે યાર પહેલા મેં નવ ગુસ્સો કર્યો સારું થયું ખોટો આ નિર્ણય લેવાઈ જાત ખોટું આ થઈ જાત કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કહેવું છે વિલંબ કરીને મારે કહેવું છે હમણાં નથી કહેવું થોડોક સમય જવા દેવો છે માટે મારે પછી કહેવું છે આ વિલંબ કરવામાં શું જાય છે પણ વિલંબ છે ને કરવો ભારે કેમ પડે છે અંદરની જે એક જે અંદરથી જે આગ ઉઠે છે ને એ આગને કંટ્રોલ કરવી બહુ ભારે પડી જાય તરત જ ઈમીજિયેટલી ભયંકર રીતે બસ એની ઉપર તૂટી પડવું છે એની ઉપર આક્રોશ વ્યક્ત કરી લેવો છે પણ આ વિલંબ કરવો જરૂરી છે આ વ્યક્તિગત વાત છે રોડ ઉપર તમે જતા હો અને કોઈ અન્યાય કરતો હોય ત્યાં વિલંબ નથી કરવાનો એને સમજાવવાનું ત્યાં તો તમારે તૂટી પડવાનું છે સમજાવવાનું છે સંઘનું શાસનનું સમાજનું દેશનું અહિત થતું હોય આ બધી વ્યક્તિગત વાત છે કે મારી ઉપર વ્યક્તિગત મને ક્રોધ આવ્યો કોઈ બાબત ઉપર અને મારી વ્યક્તિગત આ સમસ્યા છે તો મારે એ સમયની અંદરમાં વિલંબ કરવો છે હમણાં મારે કશું જ કહેવું નથી કશું બોલવું નથી તો પહેલા નંબરની અંદરમાં ક્રોધ મુક્તિનો ઉપાય વિલંબ છે એને આપણે જોઈ લીધો હવે આજે આપણે બીજા ઉપાય પર વિચારણા કરવી છે કે પરિણામનો વિચાર કરવાનો આ ક્રોધ કર્યા પછી શું પરિણામ આવશે શું રિઝલ્ટ આવશે ક્રોધ કર્યા પછી શું સામે સામે નતીજો શું આવશે એકવાર વિચારી લો કારણ કે ક્રોધના નતીજા એટલા ભયંકર કક્ષાના આવ્યા છે મુની ઉપર કરેલો ક્રોધ એને છેક તીર્થં કરના ક્રોધ સુધી પહોંચાડી દીધા અને કરોડો વર્ષની તપસ્યાને ભસ્મીભૂત કરી લીધી આ તો આપણે જૂના સમયની વાત યાદ કરીએ છીએ વર્તમાનમાં પણ ક્રોધની સમસ્યા તમે જુઓ ક્રોધની અંદરમાં એવો નિર્ણય કરી લે એવો કા પછી એટલે એ પછી છે ને જોઈ નથી શકતો અને શું પરિણામ આવશે એ એ વિચાર નથી શકતો એક વખત જો પરિણામની વિચારણા કરે ને તો માણસ લગભગ અટકી જાય પરંતુ એ સમયમાં એટલી બધી અધિરાય હોય છે એટલી બધી બધીરતા હોય છે કે ક્રોધના સમયની અંદરમાં પરિણામનો વિચાર કરતા પણ તકલીફ પડે છે પણ આપણને વારંવાર કહે છે શાસ્ત્રકાર કે પરિણામનો વિચાર કરો ક્રોધ કરવાના પરિણામ ખતરનાક જ આવે છે ખતરનાક અને એવા ભયંકર ખતરનાક આવે છે કે શાંત પડ્યા પછી એટલું બધું મનમાં પસ્તાવો થશે હા શું કરી નાખ્યું ખૂન કરી નાખ્યું મારામારી મારી કરી નાખી કોઈને કાપી નાખ્યા કોઈને કોઈને ખતમ કરી નાખ્યા જો પેપરની અંદરમાં રોજના રોજ કિસ્સા ઉભરાય છે રોજના

ગુનો પકડાઈ ગયો હવે જિંદગીભર માટે આ જીવનની કેદની સજા થઈ ગઈ અથવા તો ફાંસીની સજા થઈ ગઈ જે સુખ લેવા માટે ગયા એ તો મળ્યું નહીં અને જે સુખ હતું એ પણ જીવનમાંથી ચાલી ગયું આવા રોજના રોજ કિસ્સા બને છે રોજના કિસ્સા ક્રોધની અંદરમાં આવી પત્ની પત્નીને ફટકારે પતિ પત્નીને ફટકારે અને એવા મર્મ ભાગે લાગે અને એમાં એકાદ વ્યક્તિનું મોત નીપી જાય પછી એના કારણે જેલમાં જવું પડે છોકરાઓ રજરી પડે કેટલા બધા નુકસાનો ક્રોધના થાય છે કેટલા બધા તો આ બધા પરિણામોનો વિચાર કરવો પડશે આ તો આપણે આ ભવના પરિણામ વિચાર્યા પણ માનો ભવાનતરની અંદરમાં ક્રોધના કારણે જો વેરની ગાંઠ બંધાઈ ગઈ અને એક વાત યાદ રાખજો આવી અને નીકળી જાય આ ક્રોધ છે રહી જાય છે એ વેર બની જાય છે પાસના ભગવાનની સાથે કમટને વેર બંધાયેલું ક્રોધ નતો થયો પછી વેર બંધાઈ ગયું ગુણસેનની સાથે અગ્નિશર્માને વેર બંધાઈ ગયું અને વેરની પરંપરા લાંબી ને લાંબી ચાલી હવે એ પરિણામ આપણે નહીં વિચારીએ ચલો આ બધા તો આપણે આ ભાવના પરિણામ છે કે ક્રોધના કારણે પરિવાર નષ્ટ થઈ ગયો પરિવાર ચાલી ગયો ડિવોર્સ થઈ ગયા છોકરાઓ છોડીને ચાલી ગયા આ બધું તો ક્રોધનું પરિણામ છે કદાચ તમને બહુ ખબર હશે વર્ષો પહેલા એટલે બહુ બધા વર્ષો નહીં હમણાંના થોડાક વર્ષો પહેલા કદાચ ત્રણ ચાર વર્ષ પહેલાની આ ઘટના છે કે મુંબઈની અંદરમાં એક ચાલીની અંદરમાં એક જૈન ભાઈ રહેતા હતા જેના પરિવારમાંથી દીક્ષા પણ થયેલી હતી અને એના ક્રોધી સ્વભાવના કારણે એનો દીકરો એમની દીકરી એમની સાવ બધા જુદા મકાનમાં રહેતા હતા અને આ બચારા એકલા રહેતા હતા રોજ એના ત્યાંથી ટિફિન આવી જાય રોજ એના ઘરે બરોબર સમયસર ટિફિન આવી જાય કાં દીકરો આપી જાય દીકરી આપી જાય ક્યાંક પત્ની આપી જાય અને ઘણી વાર કે મારી સાથે રહો ને મને એકલવાયું લાગે છે મને એકલા ગમતું નથી શું તમારી સાથે રહે તમને બોલવાનું ભાન છે તમને કોઈ કર્તવ્યનું ભાન છે જ્યારે ત્યારે ક્રોધ કરતા ફરો છો સાથે નથી રહેવું એમાં એક દિવસ દીકરી ભોજન આપવા માટે આવી ટિફિન લઈને અને એને બહુ કીધું તારી મમ્મીને સમજાવ ને તારા ભાઈને સમજાવ ને આપણે બધા સાથે રહેવું છે હું ફરી વાર ધ્યાનમાં રાખીશ આવું નહીં કરું અને દીકરી એ કીધું શું તમને આવું વારંવાર તમે કીધું છે અને તમે ક્યારે માનતા નહીં તમને જ્યારે ક્રોધ ચડે છે ને ત્યારે તમે કોઈનું સાંભળી શકતા નથી તમે શું છો ને એ તમે ભૂલી જાઓ છો નથી રહેવું અમારે તમારી સાથે અને આ સાંભળ્યા પછી ઓલાને જે ક્રોધ ચડ્યો એવો કાર ચડ્યો એવો કાર ચડ્યો છરી લઈ આવ્યો

ભવાનતરની અંદર આવનારા ભાવ ની અંદર નીકળી જવાના આવનારા ભાવની અંદર ઠીક છે ચંડ ભગવાન મહાવીર ઠેકાણું પડ્યું આપણને કયા મહાવીર તારવા માટે આવવાના આપણને કયા તીર્થંકર ભગવાન સામેથી મળવા માટે આવવાના એ તો ચંડકોશિકનું ગયા ભવનું સાધુપણાનું પુણ્ય અને તપસ્યાનું પુણ્ય હતું કે જેથી તીર્થંકર ભગવાન તેને બચાવવા તો ગયા તો ખરા મને તમને કોઈ બચાવવા નથી આવવાનું એટલે પરિણામનો વિચાર કરો કે મારા ક્રોધ કરવાના કારણે શું પરિણામ આવી શકે છે અને એ પરિણામ જોવા માટે તમે બીજાની કથા જોવો બીજાના જીવનમાંથી જોઈ લો જે જે લોકો એ ક્રોધ કર્યા શું જીવનની અંદરમાં હાથમાં આવ્યું શું લઈને ગયા છેલ્લે આ જ ખિતાબ લઈને ગયા ભાઈ કજિયારો હતો ક્રોધી હતો ચંડાર હતો ભાઈ દુર્વાસા મુનિ જેવો ક્રોધ એનો હતો ભાઈ એને એનાથી દૂર હતો એનું નામ પણ નહીં લો સવાર સવારમાં એનું નામ પણ નહીં લેવાનું અને આવા બધા પરિણામો રોજ રોજ જોવા માટે મળે છે એટલે ક્રોધ જ્યારે થાય શાંત કરવાનો આ ઉપાય છે બાકી જાપ કરશો આરાધના કરશો પણ એ બધું છે ને ઠીક છે પણ આટલો ઉપાય તો કરવો જ પડશે આ શાંત ઉપાયો ઉપર તમારે મન મારીને ભલે નહીં થાય હું પણ સમજુ છું મને પણ તકલીફ પડે છે તમને પણ તકલીફ પડે છે પણ આ સિવાય કોઈ રસ્તો નથી પરિણામનો વિચાર કરવો પડશે એક વ્યક્તિ એક વસ્તુ કરવા તૈયાર થાય તો કોઈ કે ભાઈ આ તારા જેવી વસ્તુ ઓલો કરતો તો જોઈએ એનું જોઈ લો હાલત જોઈને ગાડી આટી પર સુપર સ્પીડમાં ભગાવવા ગયો તો એને શું નુકસાન થઈ ગયું તને પણ થઈ શકે છે જરા અડકી જાય એટલે કોઈક વ્યક્તિ આપણને કુકનું એક્ઝામ્પલ બતાવે છે ને પરિણામ રિઝલ્ટ બતાવે છે ને કે આ કરવાથી જો આવું થયું તો તને પણ આવું થઈ શકે છે તો ક્રોધના પણ પરિણામો વિચારી લો હજાર હજાર દ્રષ્ટાંત છે હું તમને કેટલા બતાવું કેટલા બતાવું એકબીજાના ખૂન કરી નાખ્યા એકબીજાની જિંદગી બરબાદ કરી નાખી બંને બરબાદ થયા જેલમાં જવું પડ્યું એવા હજારો નહીં લાખો નહીં કરોડો કરોડો કિસ્સા છે આવા ક્રોધના પરિણામના જાણવા હોય તમને ક્યાંકથી પણ મળી જશે તમારી આજુબાજુમાં નજર ફેરવો તમને પણ મળી જશે માણસ બચારો એકલો પડી ગયો હશે પત્ની છોડીને ચાલી ગઈ દીકરા નીકળી ગયા માતા પિતા સાથે રહેવા તૈયાર નથી કોઈ ભાઈ સાથે રાખવા તૈયાર નથી અને એકલો અટુલો ફરે છે ભૂતની જેમ અને પછી પસ્તાવો બહુ થાય હવે બધાને કે હવે ક્રોધ નહીં કરો ભાઈ અમે ચાર ચાર વખત તને મોકા આપ્યા પણ તું શાંત થયો નથી હવે તારી સાથે કોઈ રહેવા તૈયાર નથી તું તારું સંભાળી લે અને અમે અમારું સંભાળી લઈએ અમને પ્લીઝ મહેરબાની કરીને અમને વચમાં નાખ નહીં તારી સાથે કોઈ રહેવા તૈયાર નથી અને એ સમયમાં એને જે એકલી જિંદગી જીવવાની નિશાસ સાથે જિંદગી જીવવાની કોણ એનો હાથ પકડવા આવશે કોણ બચાવવા માટે આવશે એટલા માટે ક્રોધ જ્યારે પણ ચડે ત્યારે વિલંબ પછી બીજો ઉપાય છે ક્રોધના પરિણામનો વિચાર કરવો પરિણામ એટલે ક્રોધ દ્વારા જે ઉત્પન્ન થનારું રિઝલ્ટ એનાથી શું નતીજો આવે છે એનાથી શું ફલ મળે છે એના પરિણામની અંદરમાં શું આવે છે નરકની દુર્ગતિઓ આવશે દુર્ગતિના અવતારમાં જવાનું એવા સમયમાં આયુષ્યનો બંધ પડી ગયો તો ક્યાં ચાલી જવાના એ આપણને ખબર પણ નહીં પડે એટલે પહેલા નંબરમાં વિલંબ છે બીજા નંબરમાં પરિણામનો વિચાર છે ત્રીજા નંબરની અંદરમાં ધીમે બોલવું ક્રોધ જ્યારે ચડે ત્યારે અવાજ ઊંચો નહીં કરવાનો જેટલો અવાજ ઉપર ચડે ને એટલે ક્રોધ ક્રોધનો પારો ચડતો તમે જોજો ક્રોધની અંદર મોટો થઈ જાય છે તરત જ અવાજ મોટો થઈ એક એનું વોલ્યુમ સીધું મોટું થઈ જાય તો ક્રોધની અંદરમાં વોલ્યુમ ધીમું રાખવાનું હવે શું થશે વોલ્યુમ ધીમું રાખશો એટલે ક્રોધ આપોઆપ ઠંડો પડી જવાનો શાંત પડી જવાનો કારણ કે ક્રોધને જ્યારે શબ્દોનું બલ મળે છે તારે ક્રોધ વધારે ખતરનાક બનતો હોય છે અને એવા ક્રોધી છુટકારો પાડવો હોય તો નક્કી કરો ક્રોધના સમયમાં જે પણ વાત કેવી છે મારે શાંત રહીને કેવી છે ધીરે રહીને કેવી છે કેમ ન કહી શકો ધીરે કેમ ન બોલી શકો સંકલ્પ કરો મનમાં ઠાણી લો કે ભાઈ પરિણામ ખરાબ આવે છે વિલંબ કરવો જરૂરી હતો તો એટલું જરૂરી છે શાંત થઈને બોલવાનું ભાઈ તમે કહેશો ને પછી એની શું અસર પડે આપણે ગમે એટલું કોઈને કહીએ સાહેબ એ તો ક્રોધ કરીને કહીએ છે માટે એની અસર પડે જો કેવો ચૂપ થઈ જાય છે ભાઈ તારા ક્રોધની તાકાત નથી પાછળ પુણ્યનું બેકિંગ છે એની તાકાત છે એક વાર સમજી લેવા જેવી છે પથ્થરથી પથ્થર ફેંક્યો અને માણસને લોહી નીકળ્યું એ પથ્થરની કદાચ તાકાત નથી પણ ફેંકનારાનો ફોર્સ જે નીકળ્યો ને એની તાકાત વધારે છે એવી જ રીતે ક્રોધ કર્યો એટલે આપણે શું કીધું સાહેબ ક્રોધ કરવો પડે વરના કર્મચારી આ દુકાનના માણસો આ ઘાટી બાટી એમ સમજે ખરા સાહેબ અનાડી માણસો છે સાહેબ એ બધા ન સમજે એ તો કરવું જ પડે સાહેબ થોડું દમદાટી આપવી પડે હું કહું આપો ને ક્યાં ના પાડું છું શાંત થઈને ધીમેથી બોલવાનું તમે એ જ ચીજ કહી શકો છો અને જો શાંતિની અસર ન પડતી હોય તો ક્રોધથી ધમધમતા ચંડકુશિક ઉપર ભગવાન માવીના શબ્દોની અસર પડી કેવી રીતે હવે આપણે એમ કહીશું ભાઈ એ તો તીર્થંકર હતા ભગવાન હતા તો આપણી પણ અસર પડે છે તમે પ્રયોગ કરો ભયંકર ક્રોધારિષ્ટ વ્યક્તિ હોય તમે બિલકુલ શાંત રીતે ધીમેથી એને જવાબ આપો શું છે ભાઈ થઈ જશે હું પણ તને કહું છું ને તું ખોટો છે તારી બધી વાત મને ખબર છે આ આપણે આવી શાંતિથી કહીએ સાયલેન્ટલી તો કહી શકાય છે પણ એના બદલે વોલ્યુમ એટલો મોટો થઈ જાય કે આ મકાનનો ઝઘડો થયો તો ચાર મકાન સુધી એનો અવાજ પહોંચે ચાર મકાન વાળાને ખબર પડે કે ઘરની અંદરમાં કઈ ખંજરા મંજરા વાગ્યા છે ઘરની અંદરમાં કંઈ ખડખડાટ થયો છે ઘરની અંદરમાં કંઈ ગરબડ સડબળ ઊભી થઈ ગઈ છે ચાર મકાન સુધી અવાજ પહોંચે અમે જ્યાં સ્થિરતા હોઈએ ઉપાસની આજુબાજુ ફ્લેટ વગેરે હોય એવા હવે લગભગ ઉપાસો એવા થઈ ગયા કે આજુબાજુની અંદરમાં બિલ્ડિંગ હોય બંગલા હોય ફ્લેટ વગેરે રહેલા હોય અને તમે જુઓ ને તો ક્યારેક ક્યારેક બિલ્ડિંગોમાંથી બેસુમાર અવાજ આવતો હોય છે ઝગડવાનો પછાડવાનો મારામારી કરવાનો ગારાગારી કરવાનો એવી ઈશ્વરની અડધો અડધો કલાક સુધી જે મોટા મોટા વોલ્યુમે ઝઘડો ચાલે તો શું થાય છે જેમ અવાજ મોટો થતો જાય ને એમ ક્રોધ વધતો જાય છે કારણ કે એ અવાજ ક્રોધને ઓર વધારે ઉત્તેજન આપે છે ક્રોધના અગ્નિની અંદરમાં આ મોટા મોટા બોલેલા શબ્દો એ કેરોસીનનું કામ કરે છે ક્રોધ એવો ભડકે એવો ભડકે એટલે તમે જો રોડ ઉપર કોઈ વ્યક્તિ પ્રેમથી હસશે ને આપણને ખબર પણ નહીં નહીં પડે પણ કોઈ વ્યક્તિ જો ઝઘડો કરતો હશે અને કારણ કે તરત જ ખબર પડી જાય છે કારણ કે અવાજ સૌથી મોટો થઈ જાય વોલ્યુમ જબરજસ્ત વધી જાય એટલું મોટું વોલ્યુમ થઈ જાય કે આપણે દૂર ચાલતા હોઈએ ને તો એ ખ્યાલ આવી જાય કે ભાઈ કોક જગ્યાએ કંઈક ચાલી રહેલું છે બસ અને આ નુકસાન શું કરે છે એ વોલ્યુમના કારણે ક્રોધ ઓળ વધતો જાય છે અને વધી ગયેલો ક્રોધ પછી ક્યાં અટકશે એ આપણને ખબર નથી એટલે ત્રીજા નંબરનો ઉપાય છે ધીમે બોલવું કારણ કે મહાત્મા કે છે કે જેના હાથની અંદરમાં પોતાના ક્રોધની લગામ નથી એ વ્યક્તિને ધિક્કાર છે ધિક્કારને પાત્ર બતાવી દીધા શું મહાત્માના ધીક્કારના પાત્ર આપણે બનીશું મારો ક્રોધ હું કાબુમાં ન રાખી શકું મારો ક્રોધ હું સ્વયં ડાબમાં ન રાખી શકું અને એ રાખવા માટેના ઉપાયો આપણે જોઈએ છીએ વિલંબ પરિણામનો વિચાર ધીમે બોલવું નંબર ચાર ચોથા નંબરની અંદરમાં ક્રોધને શાંત કરવાનો ઉપાય એક વખત ક્રોધના સમયમાં તમે તમારું મોડું આયનાની અંદરમાં જોઈ લેજો આયનો કો આયના કો દેખના અરીસાને જોવો દર્પણ કો દેખના એક બાદ દર્પણ મેં જા દેખ લેના

મારા ચહેરા ઉપર આજુબાજુમાં કારા કુંડારા થઈ ગયા વારંવાર ક્રોધ કરવાના કારણે એકવાર આઈ શાંતિથી જોઈ લો ક્રોધ જ્યારે ચડે ત્યારે હું તો કઉ છું તમે કોકને કહી રાખો ભાઈ જ્યારે મને ક્રોધ ચડે ને હું ક્રોધી છું મારાથી ક્રોધ કંટ્રોલમાં રહેતો નથી હવે આ વિલંબ ઉપાય પછી પરિણામનો વિચાર ધીમેથી બોલવું અને અરીસો જોવો આ બધા ઉપાય મારે કરવા છે મને જ્યારે પણ ક્રોધ ચડે ત્યારે તમારે છુપ્પી રીતે મારો એક વિડીયો મારા ફોટોસ તમારી વિડીયોની અંદર ઉતારી દેવાના આવું તમે કોકને કહી રાખો અને એ વ્યક્તિએ જયારે ખબર પડશે મોટો મોટો અવાજ થાય એટલે ખબર તો પડી જ જાય એ તમારી બોલવાની ચાલ ચલક પછી ચહેરાની વિકૃતિ ચહેરો જે ખુલ્લો થઈ જાય જાણે અને મોડામારી જે થૂંક ઉતરતું જાય અને લાલ ચોર ક્રૂરતા ભરી આંખો એમ થાય કે હમણાં આંખમાંથી અંધારા બહાર આવશે ને આપણે બારીને સાફ કરી રાખશે તો આવા બધા વસ્તુઓ જયારે થતી હોય ત્યારે આઈનો જોવો એ પણ ઉપાય છે ક્રોધની અંદરમાં અંદર દર્પણ રાખીને ક્રોધ કરો કોઈ કરી જ નહીં શકે આટલો બધો મારો ચહેરો વિકૃત દેખાય છે આટલો બધો દેખાય છે આટલો ખરાબ દેખાય છે ભાઈ મારો તો ચહેરો મને હસતો ગમે આવો ના ગમે આટલો બધો ક્રોધી મારો ચહેરો આંખો આમ લાલ ચોર બની ગઈ સ્થિર બની ગઈ એક એકી નજરે જોતી હોય અને હોઠ ડળતાથી ભીડાઈ ગયા હોય માથા ઉપર રેખા પડી ગયેલી હોય આ કરી છે કારા કુંડારા આવી ગયા હોય અને મોડા ઉપરની બધી રોનક તેજ ગાયબ થઈ ગયું હોય તો પછી આપણે માનવું પડે કે દર્પણ જોવું જ પડશે દર્પણ એટલે આગમ શુભવીર વિજયજી લખ્યું છે કે પ્રભુ તમારા આગમના અરીસાની અંદરમાં મેર જ્યારે મારું મોડું જોયું દૂર દીઠું છે શિવપુર શહેર જો આ જોયા પછી તો મને એમ લાગ્યું કે મારા માટે તો મોક્ષ બહુ દૂરની વાત છે કેટલો બધો દૂર છે મોક્ષ મારાથી આ ક્રોધની અંદરમાં આઈનો જોઈને રિસર્મ મનમાં શરમ આવી જશે શરમ એક મનમાં શરમનો ભાવ આવશે અથવા તો કોઈએ આપણો ફોટો પાડ્યો સેલ્ફી લઈ લીધી અથવા તો એને વિડીયો ઉતાર્યો પછી તમે શાંતિથી વિડીયો જોજો એમ લાગે છે યાર ક્રોધમાં આટલો બધો હું ગંદો દેખાવું છું આટલો ખરાબ દેખાવું છું હવે તો મારે ક્રોધ કરવો જ નથી સૌમ્યતા ચાલી જાય આંખોની વિનાશ અને આંખોની જે પ્રેમાર મસ્તી હોય એ જીવનમાંથી ચાલી જાય તો આવો ક્રોધ મારે નથી કરવો એટલે અરીસો જોઈ લેવાનો પાંચમા નંબરની અંદરમાં શીતલ જલનો પ્રયોગ કરવાનો જ્યારે બહુ ક્રોધ ચડે બહુ ક્રોધ ચડે ત્યારે એક કામ કરો ઠંડુ પાણી મસ્તક ઉપર રેડી લેવાનું અથવા તો ઠંડુ પાણી એક ગ્લાસ પી લેવાનું મટકામાં ઠરેલું પાણી એકદમ ઠંડુ આઈસ પાણી હોય એકવાર એને પી જાઓ બધો ક્રોધ શાંત થઈ જશે એ બધી જ ગરમી અંદરની શાંત પડી જવાની જે ધાતુઓ તપી ગઈ હોય ચેરો તપી ગયો હોય લોહી ઉકળી ગયું હોય ચામડી તમતમી ગઈ હોય રૂવાડા ખડા થઈ ગયા હોય માથાના વાર સાઉડીના પીછાણી જેમ ઉભા થઈ ગયા હોય તો આવા સમયની અંદરમાં શીતલ જલનો પ્રયોગ એકવાર ઠંડુ પાણી ચહેરા ઉપર છાંટી લો આંખ ઉપર છાંટી લેવું થોડું ઠંડુ પાણી પી લેવું જેથી ખૂબ શાંતિ થઈ જાય સ્વસ્થતા થઈ જાય મન પ્રસન્ન બની જાય મન શાંત બની જાય તો શીતલ જલનો પણ એક પ્રયોગ આવે છે પાંચમા નંબરમાં આ બધા અલગ 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 પ્રયોગ છે આ બધા પ્રયોગ કરવાથી ક્રોધ ક્રોધમાંથી મુક્ત થવાનો ઉપાય મળે છે

પછી ક્રોધમાંથી કંઈક રસ્તો નીકળશે નંબર છ છઠ્ઠા નંબરની અંદરમાં સંકલ્પ શક્તિનો વધારો કરવાનો મારે ક્રોધ નથી જ કરવો નથી જ કરવો નહીં જ કરવું આવા બધા સંકલ્પો રોજ મનમાં ઠાણો જેમ જેમ સંકલ્પ કરશો એમને એમ થશે કે ક્રોધ કરવાના બહુ મોટા સાચા નિમિત્તો હતા છતાં પણ આપણે ક્રોધ ન કર્યો સંકલ્પ કરીને બેઠેલા હતા કે મારે ક્રોધ કરવો નથી મારે ગુસ્સો કરવો નથી બસ આ એક મનમાં સંકલ્પ લઈ લો ક્રોધ તો નથી જ કરવો બીજી રીતે ઉપાય કરી લઈશ શાંતિથી કરી લઈશ પણ ક્રોધ તો નથી જ કરવો નથી જ એટલે નથી જ ઉપરથી નીચે પડી જઈશ ક્રોધ નહીં કરવું કોઈ પણ હિસાબે નહીં કરવું બસ આ સંકલ્પ શક્તિનો પ્રયોગ છે આવા સંકલ્પ શક્તિના કારણે પણ બહુ બધા ફાયદા થતા હોય છે એક વખત સંકલ્પનો પાવર એવો હોય છે કે ભલ ઇમારતો ઈમારતો પણ આપણી સામે ઝૂકી પડતી હોય છે આજે સંકલ્પ શક્તિના એવા પ્રયોગો થાય છે કે સામે ચમચી મૂકેલી હોય અને ચમચી આખી નાખી બેન્ડ થઈ જાય લોખંડના સરિયા બેન્ડ કરી આપે છે સંકલ્પ શક્તિ દ્વારા બંધ પડેલી ગાડીને પણ ચલાવી આપે છે બધા સંકલ્પ શક્તિના પ્રભાવ હોય છે તો આપણા મનની અંદરમાં રહેલો સંકલ્પ એની તાકાત છે કે આપણે જો બરોબર સંકલ્પ કરીશું ને મનની અંદરમાં ઠાણ લેના બસ ઠાન લેવું એને એકદમ મનમાં નિર્ધાર કરી લેવો છે ઉપરથી નીચે પડી જઈશ પણ ક્રોધ તો કરવો જ નથી ક્રોધ નહીં જ કરવું એટલે મામૂલી કારણસર ક્રોધ નથી કરવો જે તે કારણોસર ક્રોધ નથી કરવો જે તે વ્યક્તિ ઉપર ક્રોધ નથી કરવો અને હું તમને કહું ક્રોધ તમે તમારો બહુ ક્રોધને કિંમતી બનાવો તમે સાવ જે તે વ્યક્તિને કે સામાન્ય બાબતમાં ક્રોધ નહીં કરી બેસો ક્રોધ તમારો બહુ કિંમતી છે જરૂરી છે શક્તિ છે પાવર છે ઉર્જા છે જજબા છે એ ક્રોધને જેમ તેમ નહીં વાપરી નાખો ક્રોધ બહુ જરૂરી છે બહુ કામનો છે એનાથી ક્રાંતિ પેદા થઈ એનાથી સમાજની અંદરમાં મોટા મોટા પરિવર્તનો આવ્યા આ બધું જ ક્રોધ દ્વારા શક્ય બને છે પણ ખોટી રીતે તો ક્રોધ નહીં જ કરું આ એક સંકલ્પ કરી લો આ મારી શક્તિ આ મારી ઉર્જા એને ખોટી રીતે તો નહીં જ વાપરું બિલકુલ નહીં વાપરું મોબાઈલની અંદરમાં બેટરી તમે ચાર્જ કરી અને ખબર પડી કે આજે આખા દિવસમાં હવે બેટરી રિચાર્જ કરવાનું મળવાનું નથી તો એવા સમયની અંદરમાં માણસ ફોનની માટે સમય કાઢે કે ગેમ રમવા માટે સમય કાઢે સીધી વાત છે એ ગેમ રમે જ નહીં અને બને એટલો ફોનને સાયલેન્ટ રાખી લે કારણ કે ભાઈ બેટરી ઓછી છે આખા દેશો બેટરી ભરાવાની છે નહીં તો મારે આ મોબાઈલને સાચી સાચીને વાપરવો પડશે તો એવી રીતે સંકલ્પ શક્તિ કે મારી ક્રોધની શક્તિને મારે સાચવીને જાળવીને મામૂલી બાબતોમાં તુચ્છ બાબતોમાં હલકી બાબતોમાં બહુ સામાન્ય નુકસાનની અંદરમાં મારે ક્રોધ કરવો નથી બસ આ એક સંકલ્પ આપણને બચાવશે પછી જાપ કરશું આરાધના કરશું તો કામ લાગશે આજે ઘણા લોકો ઘણી આવે મારી પાસે સાહેબ બહુ ક્રોધ ચડે છે કોઈ જાપ છે સાહેબ કોઈ જાપ આપો ને હું કહી ભાઈ જાપ આપી દઈશ તમને જાપની પણ તાકાત હોય છે પણ સામે તમારે આ સાત પ્રયોગ કરવા પડશે એકલી ડોક્ટરની દવા કામ નથી લાગતી પરહેજ પણ પાડવી પડે છે અને જે ખોટી વસ્તુ છે એને છોડવી પણ પડે છે જે આરોગ્યને ખતમ કરે એવી વસ્તુને છોડવી પણ પડે છે એટલે બંને વસ્તુ સાથે છે એકલા દવા લેવાથી કામ નહીં થાય એકલા જાપ કરવાથી કામ નહીં થાય આવો સંકલ્પ પણ જીવનની અંદરમાં કરવો પડશે સાતમા નંબરની અંદરમાં આવે છે પસંદગી કરીને ક્રોધ કરો પસંદગી તમે કરો કોણી પર ક્રોધ કરવાનો શું તમારા રસ્તાના ભિખારી ઉપર ક્રોધ કરી લેવાનો એક સામાન્ય રિક્ષાવાળા ઉપર ક્રોધ કરી લેવાનો એક સામાન્ય પોર્ટર હોય રેલવે સ્ટેશનમાં ગયા સામાન ઉપાડ્યો

પસંદગી કરીને ક્રોધ કરવાનો ક્રોધ કરવાની તમે પસંદગી કરો જે તે વ્યક્તિ ઉપર જે તે સમયમાં જે તે જગ્યાની અંદરમાં નક્કી કરો ને સવારે તો ક્રોધ નથી જ કરવો રાતના સૂતા પહેલા તો ક્રોધ નથી જ કરવો ઘરમાંથી નીકળતા ક્રોધ નથી જ કરવો ઘરમાંથી ઘરમાં બહારથી ઘરમાં આવતા ક્રોધ નથી કરવો પછી વડીલ સામે ક્રોધ નથી કરવો પરિવારની સામે ક્રોધ નથી કરવો દેરાસરમાં ક્રોધ નથી કરવો તીર્થ સ્થળમાં ક્રોધ નથી કરવો પર્વતિથિઓમાં ક્રોધ નથી કરવો આવા બધા નીતિ નિયમ બનાવી લો કે મારી પસંદગી હશે ત્યાં હું ક્રોધ કરીશ મને કોઈ પણ તીર્થ સ્થળમાં ક્રોધ નહીં કરાવી શકે જે તે વ્યક્તિ પર મને ક્રોધ નહીં કરાવી શકે ઉત્તમ વ્યક્તિ ખાનદાન સજ્જન છે જ્યાં ત્યાં મારે ક્રોધ નથી કરવો આવું એક મનની અંદરમાં ઠાણી લેવાનું એટલે પસંદગી કરીને ક્રોધ કરવાનો અને આઠમા નંબરની અંદરમાં ઉપાય બતાવ્યો કે ક્રોધ પર ક્રોધ કરવાનું બંધ કરી લો કેટલી મહત્વની વાત ક્રોધ ઉપર ક્રોધ નહીં કરવાનો હવે શું થાય ખબર છે ક્રોધ આવ્યો એટલે ક્રોધ તો કરી લીધો અને પછી ક્રોધ ઉપર ક્રોધ આવી જાય હાઈલા શું થઈ ગયું શું બગડી ગયું મેં આવું કેમ કરી દીધું મેં ખોટું કરી દીધું ચલો પણ મરી જાઉં પણ ખતમ થઈ જાઉં હમણાં ત્રણ દિવસ પહેલા પેપરમાં એક ઘટના આવી છે મુંબઈના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પનવેલ તરફ લોનાવાળા તરફ ફરવા માટે ગયા હતા કોઈક બાબતમાં ગુસ્સો આવી ગયો હશે કોઈક બાબતમાં વાંધો પડ્યો ગુસ્સો ચડ્યો એટલે છોકરાને ગુસ્સો એવો આવ્યો કે જેની સાથે ફરવા ગયો છે એ ગર્લફ્રેન્ડને તેને ત્યાં ખતમ કરી નાખી અને જંગલની અંદરમાં ડેડ બોડી પધરાવી દીધી એટલા ઊંડા જંગલમાં કે જ્યાં માણસ જઈ પણ ન શકે અને હવે ખતમ કર્યા પછી ક્રોધ શાંત થયો હવે એને ક્રોધ ઉપર ક્રોધ આવ્યો પોતાની જાત ઉપર આઈલા મેં શું કરી નાખ્યું મારી ગર્લફ્રેન્ડ જેને હું પ્રેમ કરતો હતો જેને ઉપર મને પ્રેમ હતો એને મેં ખતમ કરી નાખી હાય હાય શું થઈ ગયું હવે એને પોતાના ઉપર ક્રોધ આવ્યો શું કર્યું એને ખબર છે પનવેલની આજુબાજુની અંદરમાં રેલવે ટ્રેક ઉપર સુઈ ગયો અને એને પણ આત્મહત્યા કરી લીધી પરંતુ કરતા પહેલા એને કેટલા કોડવડ અને સુસાઈડ નોટ લખીને ગયો કે મારા ક્રોધ ઉપર હું નિયંત્રણ રાખી ન શક્યો મેં મારી ગર્લફ્રેન્ડને જંગલમાં મારી નાખી છે એની ડેડ બોડી ત્યાં પડેલી છે એનું આ એક એને કોડવડ ભાષામાં એક જગ્યા બતાવી અને હવે હું પણ મરી જઉં છું મને મારી જાત ઉપર ક્રોધ આવે છે કે મેં શું કરી નાખ્યું હાય હાય મેં શું કરી નાખ્યું હવે હું બદનામ થવાનું જેલમાં જવાનું મારા પરિવારે નીચા જોવું પડશે એના કરતા હું મરી જઉં તો સારું અને પોતે આપઘાત કરી નાખ્યો પહેલા પોતાની ગર્લફ્રેન્ડને મારી અને પછી પોતે આપઘાત કર્યો ખૂન અને આપઘાત બંને મોટા ભૂના કર્યા ક્રોધ ઉપર ક્રોધ આવી ગયો માટે હવે ક્રોધ થઈ ગયો છે તો હવે વધારે અફસોસ નહીં કર્યો હવે જે થનારું થઈ ગયું બનનારું બની ગયું હવે જે થવાનું હતું એ થઈ ગયું છે હવે હવે તમે એને ભૂલી અને નવા રસ્તે ચાલી જાઓ ઘણા લોકોને તો પોતાના ક્રોધ ઉપર એટલો બધો ક્રોધ આવતો હોય છે મેં કામ આવું કર્યું શું કામ મારી લીધું કામ મેં આવું કરી નાખ્યું ખોટું કર્યું હા એ ખોટું કર્યું આ પછતાવાની આગમાં બરી જરી ન ખાય ન પીવે ન ઊંઘે રાતના આંખો ફાડી ફાડીને છત છતી સામે તાક્યા કરે છત સામે અને પત્ની કે શું થાય છે હું નથી આવતી નહીં મને બધું બહુ યાદ આવે છે મેં બધું બહુ ખોટું કર્યું મારા પિતાજી ઉપર મમ્મી ઉપર તારી ઉપર બધા ઉપર ક્રોધ કરી નાખ્યો આજે બધા મને છોડીને ચાલી ગયા તું સારી છે મને મારી સાથે રહે છે આમ ભાઈને ડૂસકા ભરતા જાય રડતો જાય ધુસકે રડતો જાય આવા પુરુષો મેં જોયા છે કે જે ક્રોધ ઉપર ક્રોધ કરી અને એટલા બધા ઢીલા પડી જાય એટલા બધા નર્વસ બની જાય એમ લાગે કે આ બચારો કેટલો બધો દયા દયાવાન આત્મા થઈ ગયો છે કેટલા મજાના સાત ઉપાય છે ક્રોધમાંથી મુક્ત થવાના વિલંબ પરિણામનો વિચાર ધીમે બોલવું અરીસો જોવો શીતલ જલનો પ્રયોગ કરવો સંકલ્પ શક્તિને વધારવી પસંદગી કરીને ક્રોધ કરવો અને ક્રોધ ઉપર ક્રોધ બંધ કરવો ક્રોધ ઉપર ક્રોધ કરવાનો બંધ કરવો ક્રોધ ઉપર ક્રોધ નથી કરવો બસ આ પ્રવચન આપણે છેલ્લા ચાર દિવસથી જોતા હતા બહુ જરૂરી આ છે કારણ કે મહાત્મા પોતે કે છે ધિકતમ પુરુષમ યશ્ય આત્મશક્ત્યા કોપ પ્રસાદ પોતાનો ક્રોધ પોતાના નથી પોતાની ખુશી પોતાના વશમાં નથી એ પુરુષને હકીકતમાં ધિક્કાર હોજો અને આપણે એવા ધિક્કાર નથી બનવું તો આ ક્રોધને કાબુમાં કરવાના ઉપાયો ક્રોધની બધી બાબતો આપણે બહુ વિસ્તારથી જાણી લીધી આવતીકાલથી એક નવું નવું નીતિ સૂત્ર શરૂ કરીશું બારમા નંબરનું અને અમે વિહાર કરતા કરતા જાલના પહોંચી ગયા છીએ લગભગ સુરતથી ચારસો ને સિત્તેર કિલોમીટરની અમારી વિહાર યાત્રા પરિપૂર્ણ થઈ ચારસો ને સિત્તેર કિલોમીટર પરિપૂર્ણ થયા હવે પંદર દિવસ અહીંયા રોકાવાના છીએ અને પંદર દિવસની અંદરમાં દીક્ષાનો કાર્યક્રમ છે આ બધું પતાવી અને મનની અંદરમાં એવી ભાવના રમે છે તે બાજુમાં જ છે એકસો ચાલીસ કિલોમીટર ઓર વધારે આગળ જઈએ એટલે અંતરિક્ષજી તીર્થની યાત્રા થઈ શકે એમ છે તો મનમાં એક ભાવ આવ્યો છે કે અંતરિક્ષી તીર્થની યાત્રા કરવી છે પરંતુ અહીંના અગવડ ભર્યા રસ્તા વચની અંદરમાં લગભગ દેરાસર નથી આવતું અને ગોચરી પાણીના પણ લગભગ લગભગ વ્યવસ્થા મંગાવી પડે ટિફિન મંગાવવા પડે એટલે વિચાર એવો કર્યો છે કે જાલના દીક્ષા પતી જાય એટલે ત્રણ ફેબ્રુઆરી તીન ફરવારી ત્રણ બે ત્રણ ફેબ્રુઆરીના દિવસે અહીંયાથી એક નાનકડો મિની સંઘ પદયાત્રા સંઘ લગભગ સિત્તેર થી એસી વધી વધીને સો ભાઈઓને સાથે લઈ જવાના છીએ સારી કાઓ આની અંદરમાં સામેલ નહીં થઈ શકે કારણ કે બે ટાઈમના વિહાર અને આઠ દિવસની આઠમા દિવસે સવારે તો અમારે અંતરિક્ષજી તીર્થમાં પ્રવેશ કરવાનો છે એટલે ત્રણ તારીખે સાંજે પ્રયાણ કરીશું અને દસ તારીખે સવારે મહાસુદ એકમ બેસતા મહિનાના દિવસે અમારો મંગળ પ્રવેશ થશે અંતરિક્ષજી તીર્થની અંદરમાં જે પણ ભાઈઓને આ ઓડિયો પ્રવચન સાંભળે છે મર્યાદા રાખી છે પચાસ વર્ષ સુધીનાની સાઈઠ સિત્તેર વર્ષના નહીં જામે કારણ કે બે ટંકના વિહાર થવાના સવારે દસેક કિલોમીટર સાંજે આઠેક કિલોમીટર એવરેજ અઢાર પંદર થી વીસની એવરેજ આવશે વિહારની તો એકસો ને ચાલીસ કિલોમીટરનો વિહાર પદયાત્રાની સાથે જમવાની વ્યવસ્થા સામાનની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા ગાટલા તકિયા રજાઈની વ્યવસ્થા ભોજન વગેરેની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થા સાથે દેરાસર રહેશે સાથે સંગીતકાર હશે રોજ પ્રવચનો થવાના અને સરસ મજાની યાત્રા થવાની સાધ્વીજી ભગવાન પણ સાથે છે અમે પણ સાથે છીએ પૂજ્યપાર વરબુદ્ધિ સુરેશ્વરજી મહાશ પણ સાથે છે આ બધાની સાથે વિહાર કરવાનો મોકો મળશે અને રોજ એક કલાકના અદભુત પ્રવચનો ડાયરેક્ટ સાંભળવા માટે મળશે જે પણ વ્યક્તિને છરીપાલી સંઘમાં આ મિની સંઘમાં જોડાવવું હોય તો તમને સાથે એક પોસ્ટર આજે મોકલાવું છું એ પોસ્ટર પણ વાંચી લેજો અને એ અંગેનું બીજું પ્રવચન પણ આપવાનું છું તો એક નાનકડું પ્રવચન પણ સાથે આવશે ઓડિયો પ્રવચન સાથે નાનું કે જેને છરીફ પાલી સંઘની અંદરમાં જોડાવવું છે તો શું કરવાનું શું નીતિ નિયમો છે એ બધું આની અંદરમાં આવી જશે તો જેની પણ ભાવના થતી હોય તો જણાવી દેજો અને કોકને મન થાય કે ગુરુદેવ આવો સરસ મજાનો સંઘ નીકળે છે તો અમને પણ કંઈક લાભ આપો તો કદાચ લાભ મળી શકે છે કારણ કે લગભગ સો એક માણસો લઈને જવાના એટલે લગભગ બાર જગ્યા શોધવી પડશે બાર સ્પોટ નક્કી કરેલા છે ત્યાં સ્કૂલમાં અથવા તો લોન્સ અથવા તો મંગલ કાર્યાલય અથવા તો કોઈક વાડી એવી જગ્યાએ ઉતરવાનું તો સંગીતકાર સાથે હશે રોજ ભક્તિ થશે પરમાત્મા સાથે છે જીનાલી સાથે છે મહાત્માઓ છે સમણ ભગવંતો છે સમણી ભગવંતો છે એમની સાથે બે ચાર દીક્ષાથી મુમુક્ષુઓ પણ છે એટલે ચતુર્ભી સી સંઘ બેનો લગભગ પાંચથી છ ભાઈઓને જેટલાને પણ આવો હોય એટલાને લઈ લેવાના છીએ તો વહેલો એ પહેલો વધી વધીને સો વધી વધીને કહું છું સોથી ઉપરની વ્યવસ્થા થઈ શકે એમ નથી તો જેની ભાવના થતી હોય તો યાત્રિક પણ બની શકો છો અંતરિક્ષી તીર્થની ચાલીને યાત્રા ક્યારે આવો મોકો મળશે છેક વિદર્ભની અંદરમાં આવેલું આ તીર્થ મરાઠાવાળામાં આવેલું તીર્થ ક્યાં તમને વારંવાર મોકો મળવાનો તો જેની ભાવના થતી હોય વધુને વધુ યુવાનોને ચાન્સ પહેલો છે પચાસથી અંડરવાળાને ચાન્સ વધારે છે ઉપરવાળા વિહાર કરી ન શકે શરીરમાં કોઈ રોગ હોય તકલીફ હોય એટલે અગવડ સગવડ હોય તો યુવાનો કદાચ ચલાવી લે ફાવી જાય બે ટંકના વિહાર રહેવાના સાથે ઓડિયો છે એ સાંભળી લેજો સાથે પોસ્ટર પર મોકલ્યું છે એ પણ જોઈ લેજો અને જેનું મન થાય યાત્રિક બનવાનું અથવા તો લાભાર્થી બનવાનું તો એકત્રીસ હજારનો લાભાર્થી પરિવાર લઈ શકીએ છીએ એકત્રીસ એકત્રીસ હજારના નામ લીધેલા છે તો જેની પણ ભાવના થતી હોય લગભગ તો નામ અહીંયાથી આવી જ જવાના છે છતાં પણ કોકને મન થાય ને જો વેકન્સી હશે તો લાભ આપી દઈશું એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ